ખરેખર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક સમાચાર હવે ફરી કોરોના વિસ્ફોટ ગુજરાતીઓ ચેતી જજો 31 ડિસેમ્બરની ઉજવણી બંધ અને સીએમએ કરી મહત્વની જાહેરાત ગુજરાત સરકારનો મોટો નિર્ણય અને બાળકમાં પ્રવેશ્યો કોરોના જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સૌથી મોટા ચિંતાજનક સમાચાર અને કોરોના વિસ્ફોટ દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે કર્ણાટકમાં નવા વેરિયન્ટ JN1ના 34 દર્દીઓ મળી આવ્યા હતા જેમાંથી 3 દર્દીના મોત પણ થયા છે કેરળમાં કોરોના વિસ્ફોટ થયો છે અહીં 115 નવા કેસ નોંધાયા છે જોકે કેરળમાં કોરોનાથી કોઈ દર્દીનું મોત થયું નથી કેરળમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1749 પર પહોંચી ગઈ છે ઝડપથી ફેલાતા સંક્રમણને જોતા દેશના અનેક રાજ્યોએ પ્રતિબંધો લાગુ કરવાનું શરૂ કરી દીધું છે એટલું જ નહીં મિત્રો એક મહિનાના બાળકને થયો કોરોના ભારતમાં કોરોનાની એન્ટ્રી થતા જ દેશમાં વધતા જતા કેસોએ ચિંતા વધારી છે સમાચાર મળી રહ્યા છે કે રાજસ્થાનના જયપુરમાં એક મહિનાના બાળકને પણ કોરોના થયો છે ઓસ્ટ્રેલિયાથી જોધપુર પરત ફરેલી યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે સતત વધી રહેલા સંક્રમણને લઈને સરકાર એલર્ટ થઈ છે ગુજરાતમાં કોરોનાના 6 કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 18 પર પહોંચી ગઈ છે તમામ ગુજરાતીઓ ચેતી જજો ગુજરાતમાં પણ મોતનો સિલસિલો શરૂ દેશભરમાં કોરોના વાયરસ ધીમે ધીમે કરીને તમામ રાજ્યમાં પગપેસારો કરી રહ્યો છે જો ગુજરાતની વાત કરીએ તો મિત્રો અમદાવાદમાં કોરોના એક મહિલાનો ભોગ લીધો છે મહિલા દરિયાપુરની રહેવાસી હોવાનું સામે આવ્યું છે મહિલા અક્ષરકુપરા હોસ્પિટલમાં દાખલ હતી કોરોનાના કેસ વધતા એમસીનું આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે હાલ અમદાવાદમાં કોરોનાના 35 એક્ટિવ કેસો છે ત્યારબાદ 31 ડિસેમ્બરને લઈને ગુજરાત સરકારનું મોટું જાહેરનામું આગામી 31 ડિસેમ્બર અને ન્યૂ યર 1 જાન્યુઆરી 2024 માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ 31 ડિસેમ્બરે રાત્રે લોકો ઉજવણીના ભાગરૂપે રાત્રે 12:30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે આપને જણાવી દઈએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ સીએમએ કરી મહત્વની જાહેરાત તેલંગાણાના નવા નિયુક્ત થયેલા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મહત્વની જાહેરાત કરી છે તેમણે તેલંગાણાના ફૂડ ડિલિવરી બોય કેબ અને ઓટો ગેરેજ રિક્ષા ચાલકો માટે મોટી રાહત આપી છે મુખ્યમંત્રી રેડ્ડીએ રાજીવ આરોગ્યથી યોજના હેઠળ આ તમામ કામદારોને 10 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે સાથે તેમણે વધુમાં એક જાહેરાત કરી કે જેમાં કાર્યરત શ્રમિકો માટે 5 લાખ રૂપિયાની આકસ્મિક નીતિ પણ શરૂ કરાશે ગુજરાત સરકારનો મોટો નિર્ણય દારૂની છૂટ મળ્યા બાદ ગિફ્ટ સિટી એટલે કે ગાંધીનગર માટે વધુ એક નિર્ણય લેવાયો છે તેના માટે વધુ વિકાસ માટે ગાંધીનગરના 4 તાલુકાનો સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે હાલમાં 35 એકરમાં આકાર પામેલા ગિફ્ટ સિટીને વધારીને 157 એકર સુધી ફેલાવવાનો નિર્ણય લેવાયો છે એક રિપોર્ટ મુજબ લવારપુર વલાડ ડભોડા શાહપુર ગામને ગિફ્ટ સિટીમાં ભેળવવામાં આવશે એક એરપોર્ટ પણ બની શકે છે અને 5 સ્ટાર હોટેલ પણ આકાર પામી શકે છે